જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે અભ્યાસ 3 છંદ પરિચય વિશે આપણે જોઈએ. આપણે ધોરણ 11માં તો સંસ્કૃતના છંદ વ્યક્તિ પ્રાથમિક જરૂરી માહિતી મેળવી લીધી છે. સાથે અનુષ્ટુપ, મંદાક્રાંતા, માલિની, તોટક અને ઇન્દ્રવ્રજા એ પણ એનું લક્ષણો સહિત ભણી ગયા છે. તો આ અનુસંધાનમાં બીજા હવે 5 છંદોનો આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, 5 આર્યા, શિખરણી, સંવંશસ્થ, વસંતિલિકા અને શારદ વિપરીત આ છંદોનું લક્ષણ એનું ઉદાહરણ નિમ્નાનુસાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 11માં ઘણો બધો પરિચય મેળવી લીધો છે. તો હવે આપણે પહેલાં જોઈએ આર્યા. આર્યા માત્રમેઠ છંદ છે. માત્રમેઠ છંદમાં અક્ષરોની સંખ્યા કે તેમનું લઘુ ગુરુ સ્વરૂપ નિશ્ચિત હોતા નથી, પરંતુ માત્રાઓની સંખ્યા નિર્ધારિત હોય છે. લઘુની 1 માત્રા અને ગુરુની 2 માત્રા ગણવામાં આવે છે. તો આનું લક્ષણ આ રીતે આપવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં લઘુ ગુરુ જોવા નથી, એ ફક્ત ધોરણ 11માં જોયું, પરંતુ હવે અહીં આપણે માત્રા ગણવાની છે. તો લઘુની 1 માત્રા છે અને ગુરુની 2 માત્રા છે. તો એ આપણે ઉદાહરણ જોયું વિદ્યાર્થી મિત્રો, કે યશ પ્રથમે પાદે દ્વાદશમાં દ્વાદશ માત્રા તથા તૃતીય બી અષ્ટાદશ ધીએ તે ચતુર્થર્કે પંચદશ સારી. તો અહીં હવે એનો શું નિયમ છે, તો આપણે એનું લક્ષણ જોઈએ. એનો નિયમ શું છે કે અર્થાત એના પ્રથમ અને તૃતીય ચરણમાં 12 માત્ર હોય. તો યશા પ્રથમે પાદે, તો 1 ચરણ, 2 ચરણ, 3 ચરણ અને 4 ચરણ. તો આ શ્લોકની અંદર 4 ચરણ. તો પ્રથમ અને તૃતીય યશા, પ્રથમ પાદે એટલે પ્રથમ અને તૃતીય ચરણમાં, પહેલું અને ત્રીજું ચરણ, એમાં 12 માત્ર હોય છે. દ્વિતીય ચરણમાં 18. તો બીજું ચરણ કયું, કે આમ પહેલું ચરણ, બીજું ચરણ, બરાબર. તો દ્વાદશ માત્ર અહીંયા વિદ્યાર્થી ઉદાહરણમાં આપણે લેવાનું છે. તો દ્વિતીય ચરણમાં 18 અક્ષર, આ પહેલું ચરણ. કે વ્યસને મિત્ર પરીક્ષા, આ પહેલું ચરણ. સુર પરીક્ષા રણાંગણે ભવતી. અને ચતુર્થ ચરણમાં 15 માત્ર હોય છે, તેને આર્યછંદ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આર્યછંદ સમજવો હોય તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો પહેલાં આપણે એનો નિયમ, આ નિયમ છે આર્યછંદનો. તો આર્યછંદના નિયમમાં આપણે કઈ રીતે ખબર પડે કે આર્યછંદ છે? તો પહેલાં આપણે જોવાનું, આપણે ઉદાહરણ જોયું કે વ્યસને મિત્ર પરીક્ષા, સુર પરીક્ષા રણાંગણે ભવતી, વિનયે ભૂત પરીક્ષા, દાન પરીક્ષા તે દુર્ભક્ષે. આનો નિયમ હતો વિદ્યાર્થી મિત્રો, કે હવે જોઈએ નિયમે લાગુ પડે છે કે અર્થાત જેના પ્રથમ અને તૃતીય ચરણમાં 12 માત્ર. તો પ્રથમ ચરણ વ્યસન એ મિત્ર પરીક્ષા, પહેલું ચરણ સુર પરીક્ષા રણાંગણી ભવતી, બીજું ચરણ વિનય વૃત્ત પરીક્ષા, ત્રીજું ચરણ દાન પરીક્ષા તે દુર્ભિધિ, ચોથું ચરણ. 1, 2, 3 અને 4 ચરણ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. તો હવે ચારેય ચરણમાં આપણે જોઈએ કે એ નિયમ લાગુ પડશે. તો પહેલાં અને તૃતીય ચરણ 12 અક્ષર, તો પહેલું ચરણ 12 જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો વ્યસની મિત્ર પરીક્ષા, તો પ્રથમ અને તૃતીય ચરણમાં 12 માત્રાઓ છે. તો આપણે હવે માત્રાઓ પણ જોવું પડશે. પછી આપણે 4 ચરણ તો જોઈ લીધા, 1, 2, 3 અને 4 ચરણ. દ્વિતીય ચરણમાં 18 અને ચોથા ચરણમાં 15 માત્રાઓ હોય છે, તેને આર્યછંદ. તો અહીં પૂર્વ પદ્યના પ્રથમ ચરણમાં 12 માત્રાઓ છે. તો આપણે આ પ્રથમ ચરણ જોયું, તો દાખલો તરીકે વ્ય, તો વ્ય એ લઘુ છે અને નાનો. 1, સ, તો પણ એ લઘુ છે. 1 બરાબર જો વિદ્યાર્થી મિત્રો, હા સરું છે એકદમ. પછી કે જે લઘુ એટલે કે નાનો હોય એને 1 માત્રા અને ગુરુ મોટો એને 2 માત્રા. જો વ્ય, તો વ્ય છે વિદ્યાર્થી મિત્રો, તો 1, સ છે તો પણ 1, ને નેનક માત્રા છે એટલે ગુરુ થઈ ગયો માટે 2 માત્રા. મી, મીને પણ 2. ત્ર, ત્ર એક જ છે એટલે 1. પ, પ પણ 1 છે એટલે 1. રી, દીર્ઘવ છે એટલે 2. ક્ષા, ક્ષા પણ ગુરુ કહેવાય એટલે 2. આમ 12 માત્રાઓ થઈ ગઈ વિદ્યાર્થી ગણો. 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. તો પહેલા ચરણમાં 12 માત્રાઓ થઈ ગઈ ક્ષા સુધી. હવે આપણે બીજું ચરણ જોઈએ, સુર પરીક્ષા રણાંગણે ભવતી. આવી રીતે બીજા ચરણમાં જોઈએ તો સુ મોટો છે, ગુરુ, ગુરુની માત્રા 2 ગણવાની. ર 1 છે, 1 માત્રા. પ પણ 1 છે, 1 માત્રા. રી પાછો મોટો આવ્યો એટલે 2 માત્રા. ક્ષા પણ ગુરુ છે, 2 માત્રા. ર 1 છે માટે 1 માત્રા. અણા, કાનો માત્ર 2 આવી એટલે ગુરુ કહેવાય, 2 માત્રા. અંગ, 1 જ શબ્દ છે એટલે 1 માત્રા. અણે,
એટલે કાનો માત્ર છે એટલે બે માત્ર, ભ એક જ છે એક માત્ર, અને વ એક છે એટલે એક માત્ર, અને ટી ટી દીર્ઘ છે મોટું છે ગુરુ છે માટે બે માત્ર. હવે આપણે બીજા ત્રણની માત્રા ગણીએ તો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર. તો અઢાર માત્રા થઈ ગઈ. તો બીજા ચરણમાં વિદ્યાર્થીને કીધું અઢાર, તો બીજા ચરણમાં અઢાર માત્રા. હવે જે તૃતીય ચરણમાં પણ આપણે જોઈએ તો ત્રીજા ચરણમાં કેટલી કીધી, કે ત્રીજા ચરણમાં બાર માત્રા. તો ત્રીજું ચરણ જે વી લસો છે એક ન પણ એક યે બે ભૃ બે ત્ય એક પ એક રી બે શા બે. તો થઈ ગયું બાર, બે ચાર છ સાત આઠ નવ દસ ને બે બાર. તો ત્રીજા ચરણની બાર માત્રાઓ. હવે છેલ્લું ચરણમાં જોઈએ દા બે એક એક બે બે એક એક બે ને બે. તો જોયું બે ને ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર થઈ ગયા. તો ચોથા ચરણમાં ચતુર્થ ચરણમાં પંદર. તો આપણે પંદર માત્રાઓ જોઈ લીધી. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આટલું જ આપણે કરવાનું છે, ખાલી માત્રાઓ જ ગણવાની છે. તો ખબર પડી જાય કે આર્ય છંદ કોને કહેવામાં આવે, કે પહેલાં ને ત્રીજા ચરણમાં બાર માત્રાઓ, બીજા ચરણમાં અઢાર અને ચોથા ચરણમાં પંદર માત્રાઓ, એને આર્ય છંદ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ શિખરણી. તો હવે શિખરણી છંદમાં શું કહેવામાં આવે છે, તો વિદ્યાર્થી મિત્રો શિખરણી છંદની અંદર જો કે આ છંદનું લક્ષણ રસે રુદ્રે છિન્નામ યમન સબલગા ગહ શિખરણી, અર્થાત જે પદ્યના દરેક ચરણમાં અનુક્રમે ય ગણ મ ગણ અને ન ગણ સ ગણ ભ ગણ અને તે પછી ક્રમશ લ એટલે લઘુ અને ગ એટલે ગુરુ એમ કુલ સત્તર અક્ષર હોય છે તે શિખરણી છંદ કહેવાય છે. અહીં રસ એટલે કે છ અક્ષરે તે આવે છે, અને તે પછી રુદ્ર એટલે કે અગિયાર અક્ષરે છ વત્તા અગિયાર એમ કુલ સત્તર અક્ષરે થી આવે છે. તો આપણે જોઈએ અહીંયા કે ગુણાયંતે દોષા સુજન વધને દુર્જન મુખે ગુણા દોષાયંતે તદલિવી નો વિસ્મયમ પદમ મહામેઘક્ષરમ પીબતી કુરુતે વારી મધુરમ ફણીક્ષીરમ પીત્વા વપતી ગરલમ દુષણ. તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે પણ એવું જ ગણવાનું કે અહીં રસ એટલે કે છ અક્ષરે હતી, એક બે ત્રણ ચાર પાંચ છ આપણે અટક્યા, તો છ અક્ષરે અટકી આવે છે. પછી રુદ્ર એટલે કે અગિયાર અક્ષરે સાત આઠ નવ દસ અગિયાર, તો અગિયાર અક્ષરે દવાયો એટલે છ વત્તા અગિયાર એમ કુલ સત્તર અક્ષરે ત્યાં આવે. તો છેલ્લે ખે એટલે સત્તર અક્ષરે ત્યાં આવે, તો એને શિખરણી કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે એનું સ્વાતંત્ર્ય શું આપ્યું છે, કે દોષ હોય તો સજ્જનના મુખે તે ગુણ બની જાય છે, ગુણ હોય તો પણ દુર્જના મુખે તે દોષ બની જાય છે. અમારા માટે જે વિસ્મય ઉપજાવી તેવી વાત છે, એવી જ રીતે મહામેઘ વાદળ ક્ષરવાળો પાણી પીવે છે અને પાણીને મધુર બનાવી દે છે. જ્યારે સાપ દૂધ પીને વિષણ વમન કરે છે અત્યંત અસહ્ય બની રહે તેવી વાત છે. આપણે ગુજરાતી જોયું, આમાં ગુજરાતી પાસંતરને કોઈ લાગે વળતું નથી, પણ ત્યાંથી મિત્રો ખાલી ફક્ત નિયમ જ રહેવાનો કે દરેક ચરણમાં સત્તર અક્ષર છે, આ સત્તર અક્ષરોના પાંચ ત્રિક બને છે, બાકીના છેલ્લા બે અક્ષરો લઘુ અને ગુરુના સ્વરૂપમાં સ્વતંત્ર છે. અહીં જે પાંચ ત્રિક છે તેમાં ગુણાય મધ્ય ગુરુ અર્થાત ય ગણ, અંતે દોષા સર્વગુરુ અર્થાંત મ ગણ, સુજન અર્થાત સ્વરો લઘુ અર્થાત ન ગણ, વદને અર્થમ અંત ગુરુ અર્થાત સ ગણ, દુર્જન આદિ ગુરુ અર્થાત ભ ગણ, અને છેલ્લે મ લઘુ અને ખે ગુરુ છે. આથી આ પદ્યમાં જે છંદ વપરાય તે શિખરણી છે. આ શ્લોકના ગાન વખતે દરેક ચરણમાં છ અક્ષરે અને તે પછીના અગિયારમાં અક્ષરે હતી આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે છંદ નંબર ત્રણ પર આવીએ કે વંશસ્થ. આ છંદનું લક્ષણ છે જનોતું વંશસ્થ મુદિરિતમ ધરો, અર્થાત જે પદ્યના પ્રત્યેક ચરણમાં બાર બાર અક્ષર હોય અને તે અનુક્રમે જ ગણ ત ગણ અને જ ગણ એ બે ગણ હોય તેને વંશસ્થ છંદ કહે છે. આપણે ઉદાહરણ જોઈએ, આપણો નિયમ તો જોઈ લીધા કે જે પદ્યના પ્રત્યેક ચરણમાં બાર અક્ષર, તો વરમ વને વ્યાધ્ર ગજેન્દ્ર સેવિતમ ભૃમાલય પત્ર ફલાંબુ ભોજનમ તૃણાની સંસર્વ્યા વસનમ ચ વક્લમ ન બંધુ મધ્યે ધનહીન જીવન. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે જોઈએ ઉદાહરણના અક્ષરો આપણે પહેલાં ગણી લઈએ.
કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર. તો પ્રત્યેક ચરણમાં બાર અક્ષર છે વિદ્યાર્થી મિત્રો, દરેક ચરણમાં આપણે બાર બાર અક્ષર. એનું પાસંતર જોઈએ કે વાઘ અને આતિથ્ય વાળું જંગલ સારું, વરમ વનમ વ્યાધ્રમ ગજેન્દ્ર, વ્યાધ્ર એટલે વાઘ અને ગજેન્દ્ર એટલે સિંહ. કે વાઘ અને આતિથ્ય વાળું જંગલ સારું, ઝાડરૂપી ઘર સારું, પાંદડા ફળ અને પાણીનું ભોજન સારું, ઘાસની સૈયા અને વળકળ વસ્ત્રો પહેરવા સારા, પણ બંધુ બાંધવની વચ્ચે ધનહીન જીવન જીવવું સારું નથી. એ બધું સારું પણ ભાઈઓ વચ્ચે જે ધન સંપત્તિ વગર જીવવું એ આપણે યોગ્ય નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આમાં ક્યાં લાગુ પડે છે. તો એ પ્રથમ ચરણમાં કુલ ગણીને બાર અક્ષરો છે. આપણે જોયા કે બાર અક્ષરો, આ બાર અક્ષરોના ચાર ત્રિક બને, ચાર ત્રિક, વરવન એક, ન વ્યાધ્ર બે, ગજેન્દ્ર ત્રણ, સેવિત ચાર. તો વરમ વણ મધ્યગુરુ અર્થાત જ વણ, નૈવાંત્ર અંત લઘુ અર્થાત ત વણ, ગજેન્દ્ર મધ્યગુરુ એટલે કે જ વણ, અને છેલ્લો સેવિતમ એમ મધ્ય અર્થાંત ર ગણ છે. તો આ વંશસ્થ છંદનું ઉદાહરણ બની રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ વસંત તિલિકા, કે આ ચંદ્રનું લક્ષણ ઉગતા વસંત તિલિકા અથવા બધા જગો ગહ અર્થાત જે પદ્યના પ્રત્યેક ચરણમાં ચૌદ અક્ષર હોય અને અનુક્રમે ત ગણ, ભ ગણ અને જ ગણ અને જ ગણ હોય એમ છેલ્લા બે અક્ષર ગુરુ હોય તો વસંત તિલિકા છંદ હોય છે. તો જોઈએ કે નિદંતો નીતિ નિપુણા યદિવા સ્તુવંતો લક્ષ્મી સમાવિષ્ટુ ગચ્છતો યા યથેષ્ટમ અધ્યેવા મરણમ અસ્તુ યુગાંતરેવા ન્યાય તત્પથ પ્રવિચરંતુ પદમ નદીરા. એનું પાસન જોયું કે નીતિમાં પરંગત મહાનુભવો, નીતિમાં પરંગત મહાનુભવો નિંદા કરે કે સ્તુતિ કરે, લક્ષ્મી મરજી મુજબ આવે કે પછી ચાલી જાય, આજે જ મરણ થાય કે પછી યુગ પછી જાય, પરંતુ ધીરજ ધીરવાળા પુરુષો પોતાના માર્ગમાંથી ચલિત થતા નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે દરેક પ્રતિક ચરણમાં ચૌદ અક્ષર છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ, જોડાક્ષર એક જ ગણાય છે. તો અહીં દરેક ચરણમાં ચૌદ અક્ષર છે અને ત્રણ ત્રણ ત્રિક બને છે, નિદંતુ એક ત્રિક, બે ત્રિક, ત્રણ ત્રિક અને ચાર ત્રિક. તો દરેક ચરણમાં ચાર ત્રિક બને છે અને છેલ્લા લઘુ ગુરુ હોય છે. તો એ માટે આપણે જોયા આવે. તો વિદ્યાર્થી મિત્રો, આ શ્લોકના દરેક ચરણમાં ચૌદ અક્ષર છે, તે ચૌદ અક્ષરમાં ત્રણ ત્રિક બને છે અને બાકીના બીજા બે અક્ષરો ગુરુ છે, નિદંતો અંત લઘુ અને તર્ગ, તો છેલ્લા તર્ગ. નીતિનો એ આદિગુરુ અર્થાત ભગ, પુણાયા એ મધ્યગુરુ અર્થાત જગ, દિવાસ્તુ એ મધ્યગુરુ અર્થાત અંતે ભગ ગુરુ, અને તું અંતુ એ પણ ગુરુ છે. આથી વસંત તરીકા છંદ જોવા મળે છે. છેલ્લો શ્લોક લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે છંદ હવે. તો કે હવે છેલ્લો છંદ છે શાર્દુલ વિગડિતમ. તો આ છંદ લક્ષણ છે સૂર્યાચર્યનીમાં સજ્જો સતત ગા શાર્દુલ વિગડિતમ, અર્થાત જે પદ્યના ચારે ચરણમાં ક્રમશઃ મ ગણ, સ ગણ, જ ગણ, સ ગણ, ત ગણ, ત ગણ વચ્ચે અંતિમ અક્ષર ગુરુ હોય અને તેને શાર્દુલ વિગડિત છંદ કહે છે. અને સૂર્ય અર્થાત બાર અને તે પછી અશ્વ અર્થાત સાત અક્ષરે અર્થાત વધારે અંતે યથી આવ્યું છે. તો યા કુંદે તુષારહાર ધવલા આપણે ચર્ચ્યા. તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર, તો એ બાર અક્ષર આપણે યથી આવીશું, બાર અક્ષર આપણે અટકી ગયા. યા શુભ્ર વસ્તા વૃતા પછી સાત અક્ષર, એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, તો આપણે બાર અક્ષરે હતી અને પછી સાતમા અક્ષરે હતી હોય છે. એનું પાસંદર જોઈએ કે જે મોગરાના ફૂલ કુંડે તુષાર, ફૂલ ચંદ્રની હિમસમૂહ જેવા શ્વેત છે, જેમણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, જેમના હાથમાં વીણાના શ્રેષ્ઠ દંડથી શોભી રહ્યું છે, જે શ્વેત કમળ ઉપર બિરાજમાન છે, જેને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ વગેરેથી વંદિત છે, જે બુદ્ધિની સંપૂર્ણ જડતાને ભરનાર છે, તે દેવી ભગવતી સરસ્વતી મારું રક્ષણ કરો. આ શ્લોકનું પાસંતર થયું. હવે આપણે નિયમ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે આ શ્લોકના દરેક ચરણમાં ઓગણીસ અક્ષર છે, ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ને ઓગણીસ. તો વિદ્યાર્થી મિત્રો, દરેક ચરણમાં ઓગણીસ અક્ષર છે, આ ચારે ચાર ચરણ છે એની અંદર ઓગણીસ છે, તેના છ ત્રિક બને છે.
बाकी छेलो अक्षर स्वतंत्र रहे जे गुरु छे। आ छ त्रिकोण में प्रथम त्रिक या कुंदे दुतुषा बे दहार त्रण धवला चार पांच ने छ अक्षर तो छ त्रिको बन्या या कुंदे म गण दुदुषा अंत गुणवत्ता स गण रहार मध्य गुणवत्ता ज गण धवला अंत गुणवत्ता स गण या शुभ्र अंत लघु ने था त गण वस्त्रावृह अंत लघु ने था त गण अने छेल्ले ता ए गुरु अक्षर होवाती ए सातुर सागुर विक्रीडित छन छे। એમ કહેવાય અનુભાન કરતી વખતે દરેક ચરણમાં પહેલાં બાર અક્ષરે અને પછી સાત અક્ષરે અર્થાત ચરણના અંતે ઓગણીસમાં અક્ષરેથી આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે સાધુ વિકૃતિમાં જોયું ફરીથી કે બારમાં અક્ષરે હતી લજ્જા અટકી તેની અચી કહેવાય અને સાતમાં અક્ષરે ત્યાં છે। ચારે ચાર ચરણની અંદર છ ત્રિક બને, ચારે ચાર ચરણમાં ઓગણીસ અક્ષર છ છ ત્રિક બને, બાકીનો છેલ્લો એક અક્ષર રહે તે ગુરુ મોટા મોટો જોયો તા ગુરુ ના ગુરુ તા ગુરુ અને હા ગુરુ બરોબર છ છ ત્રિક બનશે દરેક ચરણ વિદ્યાર્થી મિત્રો જો એક બે ત્રણ ચાર પાંચ અને છ છેલ્લો ના વધ્યો એટલે છેલ્લે છેલ્લે તા ના તા હા આ એક એક અક્ષર છેલ્લે છેલ્લે વધે છે હંમેશા ગુરુ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે છંદોનો અભ્યાસ કર્યો, પ્રથમ પરીક્ષામાં એક છંદ પૂછાય છે, દ્વિતીય પરીક્ષામાં પણ એક છંદ પૂછાય છે અને વાર્ષિક પરીક્ષામાં એક છંદ અથવા ને છંદ બે બે છંદ પૂછાય છે લખવાનો હોય છે તો બેમાંથી એક લખવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે છંદોનો અભ્યાસ કર્યો, ફરી એકવાર તમે એનું વાંચન કરી દેજો અને છંદ પણ તૈયાર કરી દેજો। જય શ્રી કૃષ્ણ જય સમય।